નમસ્કાર મિત્રો, તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર. નડિયાદની અંદર તમને ફેમસ જ છે, ખબર જ છે કે દાલપુરી ખાવા માટે લોકો આવે છે. અને આપણે આવી ગયા છે સંતરામ રોડ પર વિકાસ સેલ્સની બાજુમાં, જ્યાં ગૌરવ નાસ્તા સેન્ટર આવેલું છે. ત્યાં સરસ મજાની દાલપુરી બનાવે છે, તો આપણે ખાવા માટે આવી ગયા છે. તમને પણ મિત્રો મોજ કરાવી દઈએ. તો ચાલો મિત્રો, ચાલો બતાવીએ. તમે જોઈ શકો છો ભીડ ખૂબ જ છે. તો આવી જાઓ મિત્રો, હવે બતાવી દઈએ. આ ભીડ તમે જોઈ શકો છો, સરસ મજાની ભીડ છે અત્યારે. અહીં બધા સવાર સવારની અંદર નાસ્તો કરવા માટે, દાલપુરી ખાવા માટે આવે છે. તો આપણે પહોંચી ગયા છે હવે દાલપુરી ખાવા માટે. તો જય મહારાજ મિત્રો, તો આપણે દાલપુરી ખાવા માટે ગરમ નાસ્તાની અંદર આપણે આવી ગયા છે નડિયાની અંદર. તો શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, અને કેટલા સમયથી બનાવે? અમારે 14 વર્ષ. 14 વર્ષ. સરસ મજાની દાલપુરી બનાવી રહ્યા છે બરોબર છે, 14 વર્ષ. અને ટાઈમિંગની વાત કરી દો. અમે 4:15 થી 9. તો સવારે મિત્રો વહેલા 4 વાગે આવે છે અને 9 વાગ્યા સુધી આપણું ઓપનિંગ હોય છે. તો તમે પણ પધારો અને અહીંની દાલપુરી ટેસ્ટ કરો. સરસ મજાની દાલપુરી બનાવી છે, તો આપણે પણ ટેસ્ટ કરીશું. ચાલો મિત્રો. તો મિત્રો અમે કહી રહ્યા છે દાલપુરી સરસ મજાની દાલપુરી છે, તમે જોઈ શકો છો. અને અમારા મિત્રો સાથે કેવી લાગી દાલપુરી? જોરદાર, ફર્સ્ટ ટાઈમ ખાધી. હા, જોરદાર, એક નંબર પૂરી આવી ગઈ છે અહીંયા. તો મિત્રો તમારે પણ ખાવી હોય દાલપુરી, તો નડિયાદની અંદર અત્યારે અમે ઊભા છે ગૌરવ નાસ્તા સેન્ટરની અંદર દાલપુરી ખાવા માટે, જે વિકાસ સેલ્સની બાજુમાં આવેલ છે. તો મિત્રો લોકેશનની વાત કરું ગૌરવ નાસ્તા સેન્ટર, તો વિકાસ સેલ્સની બહાર અને સંતરામ મંદિરની નજીક તમે સંતરામ રોડ પર તમને મળી જવાની છે. તો સરસ મજાનો 4 વાગ્યાથી ઓપનિંગ થઈ જાય છે સવારે વહેલા, અને સવારે 9 વાગ્યા સુધી એમનું ઓપનિંગ હોય છે બરાબર છે.